હર્ષસંઘ વી મારા ખિસ્સામાં રહે છે એમ કહી વડોદરા વારોડ 18નો ભાજપનો પ્રમુખ પાર્થ પટેલ પત્નીને ધમકાવતો રાત્રે ઘરે આવેલા પાર્થે પત્ની અને માતા સાથે મારામારી કરતા આખરે મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન. હું અહીંયા મારા સાસરી પિયરમાંથી સાસરીમાં આવી. પાર્થ પટેલ મારા હસબન્ડનું નામ છે અને હું અહીંયા આવી એની એમને જાણ થઈ તો મારી સાથે એમણે મારામારી કરી. અમારો કોર્ટમાં કેસ ચાલે છે, મેં સમાધાન માટે કેસ મૂકેલો છે અને એ લઈ જવાની ના પાડે છે, એને બાળકની કસ્ટડી જોઈએ છે. તો એ હું એ રીતે આવી કે કદાચ ચલો બાળકને જોઈને એનું મન પીગળી જાય અને કદાચ એમ કે સારું કંઈ વાંધો નહીં. તો હું એ રીતે અહીંયા આવી છું. હું જ્યારે અહીંયા આવી ત્યારે મારા પતિ ઘરે નહોતા, એ કોઈક મિટિંગ માટે કે વોટ એવર બહાર ગયા હતા અને 10:30 વાગે એ ઘરે આવ્યા એટલે મને જોઈ એટલે સીધા રસોડામાં ગયા અને મારી સાસુ બાળક માટે દૂધ ગરમ કરતા હતા, એ હેલ્મેટ મારીને બધું દૂધ ઢોળી દીધું પ્લેટફોર્મ પર અને એમને ગેલેરીમાં લઈ જઈને બહુ માર્યા. એમ મારા ફેમિલીને 3-3.5 વર્ષથી ધમકી આપે છે કે હર્ષસંઘ ભી તો મારા ખિસ્સામાં રહે છે અને હું ભાજપનો મોટો નેતા છું એટલે હું બધું જ કરી દઈશ, તારા મમ્મી પપ્પાનો 7 વર્ષનો પગાર પાછો કરાવડાવીશ, તારા મમ્મી પપ્પાને ખોટા આરોપમાં જેલમાં નાખીશ, તારા ભાઈને ખોટા આરોપમાં જેલમાં નાખીશ. આવી ધમકીઓ તો સતત આપતા હતા. અને ગઈ દિવાળીએ મારી મમ્મી સાથે ગામડે જે અમારું વતન છે મારા પિયરમાં ત્યાં આવી, 7 વાગે આવી અને બાળકને ઉઠાવવાના હેતુથી આવી અને મારી મમ્મી સાથે મારઝૂડ કરી. એની પણ અમે પોલીસ કમ્પ્લેન લુણાળા પોલીસ સ્ટેશનમાં કરેલી છે.